ને મિત્રો, મજામાં તમે લોકોએ આ ટ્રાય કરી હશે અને તમને આવડી પણ ગયું હશે. મને ખાતરી છે કે તમારો આ એક માર્ક રોકડો છે. મિત્રો, આવું જ પૂછાય છે, એમાં કંઈ છે જ નહીં ટેન્શન. કારણ કે તમને ખબર છે, 1 કરોડ છે, 15 વિદ્યાર્થી છે. નરેશ જમણી બાજુથી 7મા ક્રમે, એટલે અહીંયા તમે નરેશ લખો એટલે આ 1, અને 7મા ક્રમે હોય એટલે 6, બરાબર? એટલે અહીંયા 6 થયા, અહીંયા 1 થયા. પછી રમેશ છે ડાબેથી 8મા ક્રમે, દાખલા તરીકે રમેશ અહીંયા છે 8મા ક્રમે છે, એટલે અહીંયા 1 હોય તો અહીંયા તો 7 જ હોય. તો જો 7 ને 1 8, 8 ને 1 9, 9 ને 6 15, બસ 15 તો થઈ ગયા. ધેટ મીન્સ કે રમેશ અને નરેશ વચ્ચે હવે કોઈ છે જ નહીં. ધેટ મીન્સ જવાબ તમારો બિલકુલ સાચો છે, 0. તો મજા આવી. તો મિત્રો, થોડુંક આગળ જઈએ કે એકચ્યુઅલ પૂછાયેલા દાખલાની અંદર હજી વિશેષ શું પૂછાય, કે ડાબે થી જમણે બેઠો છે કે જમણે થી, કે એવા પ્રશ્નો પણ આવે છે. તો આપણે ટોપિક વાઇઝ આગળ આગળ જઈએ અને તમામ વસ્તુમાં નજર કરીએ કે આમાં છે શું. બિલકુલ સહેલું છે, જોઈએ નેક્સ્ટ. મિત્રો, બસ આવા દાખલા એમ કહી શકાય કે થોડાક મધ્યમ પ્રકારના છે, પણ આ દાખલાઓની અંદર જે વિશેષતાઓ છે હું તમને કહેતો જઈશ, અને તમે સ્યોરિટી સાથે દરેક દાખલાઓ સરસ રીતે જવાબ અને એ પણ સ્પીડમાં કરી શકશો. જેમ કે એ બી સી ડી ઈ અને એફ નામના 6 લોકો હરોળમાં ઉભા છે, ઓકે, એટલે સીધી લીટીમાં જ ઉભા હશે, બરાબર? આ રીતે ઉભા હશે. સી અને ડી વચ્ચે કોઈ નથી. હવે છે ને, આમ તો જુઓ ને તો સ્ટાર્ટિંગથી જ કરવા માંડો કે સી અને ડી વચ્ચે કોઈ નથી ને, એટલે તમારે શું કરવાનું, સી અને ડી, ચલો આમ બાજુ બાજુમાં લખો. હવે આ સી અને ડી જેમ લખો છો ને મિત્રો, ચલો ને અહીંયા લખીએ એટલે વાંધો નહીં, કદાચ જરૂર પડે તો. સી અને ડી આ રીતે છે. હવે એમ ડી અને સી પણ હોય શકે, કારણ કે બાજુ બાજુમાં હોવું એટલે શું, ફરીથી સી અને ડી વચ્ચે કોઈ નથી એટલે કે સી અને ડી પણ હોય અને ડી અને સી પણ હોય, બરાબર? એટલે આવો એક મિનિંગ થાય છે. પણ જે કન્ફર્મ થશે ને મિત્રો, ત્યારે એના ઉપર આપણે રાઉન્ડ કરશું. ચલો આ ટેકનિક હું તમને શીખવાડું છું, કન્ફર્મ થશે એમાં રાઉન્ડ કરશું. તો સી અને ડી અત્યારે આમ નામ રાખ્યા છે, ક્યારે રાઉન્ડ નથી કર્યા. સી અને ડી વચ્ચે કોઈ નથી, ડી ની બાજુમાં એફ છે. મિત્રો, હવે જો ફરજિયાત તમારે એફ ને આ બાજુ જ લેવો પડે, કારણ કે સી અને ડી વચ્ચે કોઈ નથી એટલે ડી, પછી એફ આ બાજુ જ લેવો પડે. ખ્યાલ આવે છે મિત્રો? હા, એવું બને કે આ એફ ડી સી હોય. ફરીથી મેં કન્ફર્મ નથી એટલે મેં મૂક્યું નથી. હવે આગળ જે એફ અને એ ની વચ્ચે બી છે, ચલો એફ અને એ, એટલે એ તો આવે ને, તો વચ્ચે બી આવે ને, એટલે ફરજિયાત તમારે અહીંયા કંઈક આવશે, એટલે એફ અને એ, બરાબર? એની વચ્ચે બી છે, એટલે આ પણ ફાઇનલ. ફરીથી આ લાઇન આમ પણ હોઈ શકે છે મિત્રો, પણ અત્યારે આપણે આમ મૂકતા જઈએ છીએ, કન્ફર્મ નથી મૂકતા. એફ અને એની વચ્ચે, એફ અને એની વચ્ચે બી છે. ડી અને ઈની વચ્ચે સી છે. ચલો ડી અને ઈની વચ્ચે, એટલે ઈ ફરજિયાત અહીંયા આવશે જ. મિત્રો, કેટલું બધું ફાઇનલ થતું જાય છે. બીજી વાત કે આ 6 6 તો ગોઠવાઈ જ ગયા છે. હવે એને એવું પૂછ્યું હશે, જમણી સાઈડ ડાબી સાઈડ, એટલે ચલો જોઈએ, ઈ અને હા ઈની વચ્ચે સી છે, ચલો છે જ, ડી અને ઈની વચ્ચે સી છે. હવે પ્રશ્ન, બંને છેડા પર ક્યાં બે લોકો હશે? મિત્રો, રાજી થવા જેવું છે, એને જમણી સાઈડ કે ડાબી સાઈડ એવું પૂછ્યું નથી, માત્ર એને વાત કરી છે કે છેડા ઉપર કોણ છે. મતલબ કે આ લાઈન આમ હોય કે એ બી એફ ડી સી ઈ, એટલે કે આ ઊંધી હોય, ગમે તે હોય, કારણ કે એને છેડા પર લોકો કોણ છે એવું પૂછ્યું છે. જમણે છેડે કે ડાબા છેડે પૂછ્યા હોય તો આપણે આની લાઈનમાં ગોઠવવા પડે. તો આ તો સિમ્પલ થઈ ગયું કે અહીંયા કોણ હોય, એ હોય, બીજું કોણ હોય, ઈ હોય. તો હવે એ અને ઈ, અચ્છા જવાબમાં કદાચ ઈ અને આઈ હોય તો ચાલે, કારણ કે ઈ અને એ, બોલો કે એ અને ઈ, બસ આ બે જણા છે એવી કંઈક વાત છે. તો જુઓ જે એ અને સી ઈ તો નથી જ, કારણ કે એ અને ઈ મગજમાં છે, સી અને ડી નથી, એફ અને હા એ અને ઈ, બિલકુલ સાચો. તો મજા આવી મિત્રો. તો આ જે છે એ અગાઉ કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર 2017, મિત્રો કોમર્શિયલ, બરાબર, આ કોમર્શિયલ ટેક સ્પેશિયલ પરીક્ષા જે લેવાની હતી 2017ની અંદર, તો એની અંદર તમને ખ્યાલ છે આ ટેક્સ ઇન્સ્પેક્ટરની આવી જગ્યા હોય છે અને એના પેપરની અંદર, બરાબર, તો 2017માં પૂછાણું હતું. હવે મિત્રો ધારો કે હવે તમારી કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો તમને આવડે કે ન આવડે, બસ હવેના દાખલામાં ટ્રાય કરજો, પણ ટેન્શન ના રાખતા, પણ આવા સમ પૂછાયેલા અને એ હવે તમને આવડશે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, સાથે સાથે હવે 2-3 વાત કરી જ લો કે જેમ કે પૂછાય શું, કે એવું પૂછાય, આમાં થોડીક વધારે વિગત આપે અને પૂછે કે આખી હરોળની અંદર સૌથી છેલ્લે જમણી સાઈડ કોણ છે, તો કે એ. ચાલો આખી હરોળની અંદર સૌથી વચ્ચે કોણ છે, તો જવાબ આવશે કોઈ નહીં, અથવા તો બબે આઈ પાવે, ચાલો ડી અને એફ, બરાબર, સી અને બી, ડી અને એ, ડી અને સી. તો તમે તરત કહેશો કે ભાઈ વચ્ચે તો આ બે જણા છે, ડી અને એફ, હા કે ના? પછી એમ કે ડાબે થી બીજા ક્રમે કોણ છે, તો જો આ જમણી સાઈડ, આ ડાબી સાઈડ, ડાબી સાઈડ બીજા ક્રમે કોણ છે, તો કે સી. સમજાય છે મિત્રો? એ જ રીતે દાખલા તરીકે જમણે થી ત્રીજા ક્રમે કોણ છે, તો કે એફ,
બરાબર, આપેલો ક્રમ બીજો ક્રમ તો આવું જ પૂછાશે, બીજું કંઈ છે નહીં મિત્રો. અને આમાં ગભરાટ જરાય ન રાખતા આપણે એકો એક સમજોઈ લેવા છે, એટલે કે આપણા માર્ક્સ કટ ન થવા જોઈએ. તો જોઈએ નેક્સ્ટ મિત્રો, આ પણ એક કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટરની જ પરીક્ષામાં 2017માં પૂછાયેલો દાખલો છે. મિત્રો એક ટ્રાય કરવી તો કરજો પણ ખરા, આવડી જશે ચોક્કસ, કારણ કે તમે બેઝિક વસ્તુ પકડી લીધી છે. જેમ કે એક હારમાં રાધા ડાબેથી સાતમા સ્થાને અને સીતા જમણેથી ચોથા સ્થાને છે. જો રાધા અને સીતા એકબીજાના સ્થાન બદલે તો રાધા ડાબેથી 15મા સ્થાને આવશે, તો સીતાનું નવું સ્થાન જમણેથી કેટલામાં હશે? મિત્રો આપણને જેટલી માહિતી છે એક હારમાં છે એના આધારે આપણે નક્કી કરી. ચાલો એક હાર છે એમાં રાધા છે એ ડાબેથી, તમને ખબર છે કે આ જમણો હાથ છે આ ડાબો હાથ છે આપણો, તો આ જમણો અને ડાબો, તો આપણે આ જમણી સાઈડ છે અને આ ડાબી સાઈડ, તો રાધા છે ડાબેથી સાતમા, એટલે દાખલા તરીકે રાધા અહીંયા હોય, બરાબર, રાધા અહીંયા છે તો ડાબેથી સાતમા ક્રમે છે, એટલે તમને ખબર છે અહીંયા એકડો મૂકશો અહીંયા તમે છગડો મૂકશો, બરાબર, એટલે સાતમા ક્રમ છે. સીતા જમણેથી ચોથા સ્થાને છે, એટલે ચાલો આઠ લઈએ સીતા, તો એ ચોથા સ્થાને છે એટલે અહીંયા ત્રણ હશે અહીંયા એક હશે, આટલું થઈ ગયું. જો રાધા અને સીતા એકબીજાના સ્થાન બદલે છે, હવે જો સમજો કે અહીંયા રાધાની જગ્યાએ કોણ આવી જાય છે? સીતા. અને હવે કોણ આવી જાય છે? અહીં રાધા, રાઈટ, આ બદલાઈ બદલાવી નાખે છે. તો શું થાય છે સમજો, કે રાધા અને સીતા એકબીજાના સ્થાન બદલે છે, તો રાધા એટલે કે હવે આની વાત કરી છે, રાધા ડાબેથી 15મા સ્થાને, સમજો એટલે કે આટલો ભાગ કેટલો છે? તો કે 14 છે અને પછી આ 15, હા કે ના, કારણ કે ડાબેથી 15મા સ્થાને આવશે, તો સીતાનું નવું સ્થાન, યસ, સીતાનું નવું સ્થાન આ છે, એટલે કે આપણે અહીંથી અહીં સુધી જવું છે. પણ મિત્રો તમને અહીંથી જ ખબર પડી જાય કે પહેલી વાત એ છે કે તમને આ આ વસ્તુ જે છે એ બેઝને તમારે ઉપયોગ કરવાનો છે, એટલે તમે સાવ ઇઝીલી કરી શકશો. 2 મિનિટ ટ્રાય કરવી તો કરો. યસ મિત્રો, તમે ટ્રાય કરી અને તમે લોજિક બરોબર જ પકડ્યું છે. મિત્રો સિમ્પલ વસ્તુ છે, જો સાંભળો કે તમે જ્યારે આને બેઝ બનાવી લો તો તમને ખબર છે કે અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે? તો કે 14 છે, પછી આ તો કે 15, અને આ તો અંતર તમે જાણો જ છો, એટલે કે 14 + 1 + 3 એટલે કે ટોટલ કેટલા છે? 18. આ એક માહિતી તમને આમાંથી મળશે મળશે મળશે, કારણ કે તમે સ્થાન બદલાવો ત્યારે તમને આ અંતરે કઈ પૂછ્યું, તો આ તો તમને ઓલરેડી અગાઉ આપ્યું, એટલે કે પહેલી વસ્તુ એ ખબર પડી કે 18 જણા છે, હા કે ના. હવે નવું સ્થાન જો તમારે અહીંયા ગોતવું હોય, ધ્યાન આપજો, તો અહીંયા 6 અને 1 7 જણા તો છે જ, બરાબર, તો બાકી કેટલા રહ્યા? 7 જણા અહીંયા આવી ગયા, તો 11 જણા અહીંયા હોય, હા કે ના, અહીંથી અહીં સુધી 11 હોય, તો 11 ને 1 12 12 ને 6 18, એટલે વાત પતી ગઈ. તો તમે જે અહીંનો જે ઉપયોગ છે એ હવે તમે ઊંધા ફરો, કારણ કે અહીંથી અહીં સુધી તમારે જવું છે, એટલે કે અહીંથી અહીં સુધી જવું છે, તો તમને આ કેટલા હોય એટલી જ ખબર પડવાની છે. તો આ 6 ને 1 7 છે જ, કારણ કે આ જગ્યાએ સીતા છે આવી ગઈ છે, આપણે સીતાનું નવું સ્થાન જમણેથી ગોતવાનું છે, એટલે આ સ્થાનથી અહીંથી અહીં સુધી જવું છે, એટલે કે અહીંથી અહીં સુધી જવું છે. ખાલી ખબર હોય છે કે અહીંયા કેટલા જણા બેઠા છે, તો આ 7મા સ્થાને હતું, એટલે કે 6 અહીંયા હતા, 1 અહીંયા હતા અને 18 કોક ટોટલ હતા. આ ટોટલ તો 18 જ છે, એ તો આપણે ફાઇનલ હમણાં ચેક કરી લીધું. મિત્રો કેટલું સિમ્પલ, તો જો 7 જણા અહીંયા હતા તો 11 જણા બાકી લીધા, જો 11 નહીં મૂકતા, કારણ કે 11 અહીંયા બેઠા હોય તો આ 12મું સ્થાન હોય, તો તમારો જવાબ બિલકુલ સાચો છે, 12મું. ફરીથી મિત્રો સિમ્પલ તમે જોઈ લો કે તમને જે આપેલી હતી માહિતી એમાં એક માહિતી જ્યારે બદલાવ્યા એમાં એક માહિતી આપશે, કાની આપશે ને કાની આપશે, આની આપે તો આનો ઉપયોગ કરી લેશો, આની આપી તો આપણે આનો ઉપયોગ કર્યો, મતલબ કે કુલ કેટલા એ ખબર પડશે, અને કુલ ખબર પડે એટલે તમે ઇઝીલી કરી શકશો. મિત્રો આવા 5-7 દાખલા ગણશો ને પછી તો તમે આમ જોથાવેદ કરી દેશો. તો મજા આવી મિત્રો, જોઈએ હજી આમાં નવું નવું શું પૂછાય છે અને કેટલું સહેલું પૂછાય છે, જોઈએ નેક્સ્ટ. યસ મિત્રો, આ છે મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસની જે પરીક્ષા હતી 2017માં, એમાં પૂછાયેલો. અને ફાયદો એ છે કે મિત્રો થોડીક મહેનત કરશું, સામે 3 માર્ક રોકડા મળવાના છે. તો આવા દાખલાઓની જે મજા છે એ આ છે કે થોડુંક કામ કરો અને આગળ વધી શકો. તો હવે એ બી સી ડી ઈ એફ અને જી એવા 7 મૂળાક્ષરો એક લાઈનમાં ગોઠવવાના છે. ઓકે, ગોઠવી નાખશું. ઈ અને એફની વચ્ચે એક મૂળાક્ષર છે. હવે જો આપણે લખતા જ જઈએ, ઈ છે એની વચ્ચે એફ, અહીંયા એક મૂકવાના છે, રાઈટ? શ્યોર નથી, કારણ કે એફ અને ઈની વચ્ચે પણ હોઈ શકે, એટલે કે આ ક્રમ આમ છે એ ફાઇનલ નથી, કારણ કે અમે ડાબે જમણે આવવાનું છે, પણ એક મૂળાક્ષર અહીંયા આવશે. જી એ એની તરત જમણી બાજુ છે. ચાલો જી છે ને, જી જો સમજવાનું આમાં ડબલ, કે જી છે ને એ એની જમણી બાજુ. હવે એ અહીંયા મૂકશું કે અહીંયા એ તમારે નક્કી કરવાનું છે. તો તમે જો સમજો અહીંયા કે જીની વાત કરે છે અને એની જમણી. હવે જો આ એ હોય ને તો આ ડાબી સાઈડ થઈ, અને આ એ હોય ને તો જમણી સાઈડ થઈ, તો તમે ફાઇનલ કરી નાખ્યું કે અહીંયા એ જ આવે અને એના પછી તરત જી જ આવે, ફાઇનલ થઈ ગયું. એટલે આટલી વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે આ ગમે ત્યાં આવશે આમ એ ગોઠવાયેલા, પણ એ જી આમ બાજુ બાજુમાં આવશે,
આ સમજાય છે મિત્રો, મેં જો રાઉન્ડ એકર નહીં કરી, ફાઇનલ થઈ ગયા છે. જો આ બધી શોર્ટકટ છે, આવી તમને ક્યાંય જોવા નહીં મળે, પણ સરે તમારા માટે આ વિચારી છે. જી એ એની તરત જમણી બાજુ, એટલે આ તો ગમે ત્યાં આવશે, આમ ચોટેલું આવશે, પતી ગયું, એટલે આ આપણે ભેગું જ લઈ જવાનું છે. આગળ જઈએ, એફ ની તરત ડાબી બાજુ બી છે. ચાલો આ એફ છે, એની તરત ડાબી બાજુ બી છે, મતલબ કે આ એફ તમે ફાઇનલ કરો અને અહીંયા તમે બી પણ ફાઇનલ કરો, કારણ કે એફ ની તરત બરાબર બી છે. હવે આગળ જે હવે શું કહે છે, સમજો કે એફ ની તરત ડી અને એની વચ્ચે એક મૂળાક્ષર, ડી અને એની વચ્ચે એક મૂળાક્ષર છે. ચાલો ડી અને એની વચ્ચે એક મૂળાક્ષર છે, મતલબ કે જો ડી અહીંયા પણ હોઈ શકે અને ડી છે એ અહીંયા પણ હોઈ શકે, હા કે ના? કારણ કે ડી છે અહીંયા હોય તો એની વચ્ચે એક મૂળાક્ષર છે, અને ડી અહીંયા હોય તો પણ એક છે એની વચ્ચે મૂળાક્ષર છે. ડી એ જી નો પાડોશી નથી, જો એટલે આ ફાઇનલ થી કે ડી છે ને એ જી નો પાડોશી નથી, આ તો જી નો પાડોશી નથી ને, એટલે જવા દઉં, તો આ ફાઇનલ થયું મિત્રો, આ સમજાય છે ભાઈ? તો આ ફાઇનલ થયું. તો હવે તમે આટલી વસ્તુ ફાઇનલ થઈ છે, અહીંયા આ પણ ફાઇનલ છે. ડી એ જી નો પાડોશી નથી, જી અને એફ ની વચ્ચે બે મૂળાક્ષરો છે. જો જી અને એફ ની વચ્ચે, એટલે કે આની અંદર તમે આટલું ફાઇનલ કરી શકો કે જી અને એફ, જો ધારો કે આખી આખી વાત તમે અહીંયા ચોટાડી દો, મતલબ કે ઈ લઈ લ્યો, બી લઈ લ્યો અને એફ લઈ લ્યો, કારણ કે આ તો બધું ફાઇનલ છે, આ બી અને એફ તો ફાઇનલ છે. તો જો આપણે એવું કહી શકીએ કે જી અને એફ ની વચ્ચે બે મૂળાક્ષરો છે, આ જી છે અને આ એફ છે, એની વચ્ચે બે મૂળાક્ષરો છે, તો કે આ છે. હવે તો શું રહ્યું, તો એક તો આવ્યું જ નહીં, કારણ કે આપણે ટોટલ તો સાત છે, તો એક બે ત્રણ ચાર પાંચ ને છ, તો કોણ બાકી રહી ગયું? તો બોલતા જવાનું, એ પછી બી પછી સી, સી આવ્યો નથી, પણ તમે ફાઇનલ જ કહી શકો, કારણ કે અહીંયા સી આવશે, આવશે ને આવશે, કારણ કે એક જ જગ્યા બાકી રહેતી. તો સી પણ થઈ ગયો, ડી પણ થઈ ગયો, ઈ પણ થઈ ગયો, એબીસીડી ઈ એફ પણ થઈ ગયો અને જી પણ થઈ ગયો, મતલબ કે આ ફાઇનલ તમારા આગળ મળી ગયો મિત્રો. જે એણે કીધું એ આપણે લખતા ગયા, ફાઇનલાઇઝ થઈ ગયું. જે ફાઇનલાઇઝ થતો જાય, રાઉન્ડ કરતા જાઓ. બસ આ તો મેં નિરાતે સમજાવવું છે એટલે આટલી વાર લઈ ગઈ, બાકી તમે ધડાધડ કરવા મળશો. અને હવે તમારા ત્રણ માર્ક આવી જ ગયા છે. ચલો વિચારી, એ ની ડાબી બાજુએથી બીજા ક્રમે કયો મૂળાક્ષર છે? ચાલો એ ગોતો પેલા, તો કે આ એ ની ડાબી બાજુ જાઓ. ચાલો એ ની ડાબી બાજુ, તમે એ આમ જ છે, એટલે આ જમણી સાઈડ, આ ડાબી સાઈડ. એ ની ડાબી બાજુએથી બીજા ક્રમે, એટલે ચાલો આ પેલો ક્રમ, આ બીજો ક્રમ કોણ છે? તો કે ડી, એટલે કે એનો જવાબ કોણ આવશે? ડી, બરાબર ને? ડાબી બાજુ, આ ડાબી બાજુ પેલો ને બીજા ક્રમ, બીજા ક્રમે કોણ છે? ડી. ચલો આગળ જઈએ, આખી લાઇનમાં સૌથી મધ્યમાં કોણ છે? ચલો અહીંથી ત્રણ વહી ગયા, અહીંથી ત્રણ વહી ગયા, કોણ મધ્યમાં છે? જી, બિલકુલ સાચું, જી. લાઇનમાં બંને છેડાઓ પર અંતિમ સ્થાનો પર ક્યાં મૂળાક્ષરો છે? તો એક છે ડી, એક છે એફ. ડી અને એફ ક્યાંય લખેલા છે? યસ, લખેલા છે, પતી ગયું. એફ અને ડી લખ્યા હોય તો ચાલો, કારણ કે આમાં પણ એ લોકો એ ક્રમમાં આપ્યું ડી અને એફ, પણ એની યાર કંઈ લેવા દેવા નથી. તો મિત્રો આ ત્રણે ત્રણ તમારા સાચા છે, કારણ કે તમે બરોબર વાત સમજ્યા છો. મજા આવી મિત્રો? તો આવી મજા હજુ પણ આગળ દાખલા તમે જોતા જાઓ, પણ કોન્ફિડન્સથી કામ કરવાનું છે. યસ, તમને સમજાણું છે તો એકવાર પાછું રિવિઝન પણ નિરાતે કરી લેજો, નવા નવા દાખલા પણ કરી લેજો. પણ એટલી મને ખબર છે કે હવે જાજુ કામ કરું છે, કોઈ ટેન્શન ન રાખતા મને વોટ્સઅપની અંદર મેસેજ કરજો, પણ નવું નવું મારાથી શક્ય એટલું તમને કામ કરાવતો રહીશ. તમારા એવા મિત્રો છે કે જે લોકો મૂંઝાયેલા છે, એને કહી દેજો કે સર હવે ગણિતની અંદર ટોપિક વાઇઝ બધું કરાવી રહ્યા છે, જેથી કરીને સિટિંગ એરેન્જમેન્ટના કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડી જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. યસ, તમારી કોમેન્ટ્સની રાહ સાથે આવજો.